आगळ वात करे तो जूनागढ़ मातृभाषा संवर्धन विचार संगोष्ठी योजाई जेमां निवृत्त प्रोफेसर अने भाषा साहित्य भवन अध्यक्षे जणाव्युं हतुं के अमुक लोको अंग्रेजीना प्रेम अने फेशनमां तणाई गुजराती भाषा छोड़वानी तैयारी करी रह्या छे, परंतु मातृभाषा वगर सफळ थवुं अशक्य छे। मातृभाषा पाकी हशे ते बाळक क्यांय पाछो नहीं पड़े। अंग्रेजी नो एक प्रेम जाग्यो छे अथवा फेशन जागी छे, एना प्रवाहमां केटलाक वालीओ केटलाक लोको એ તણાઈ રહ્યા છે, અને એ ગુજરાતીને વ્યાવસાયિક ધોરણે જાહેર ધોરણે છોડવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે હું એમ કહીશ કે તમારી ઘરે જે છે, જે ગુજરાતી તમારી માતૃભાષા છે, એને છોડીને તમે ક્યારેય સફળ નહીં થાવ। गुजरात यूनिवर्सिटी ना निवृत्त प्रोफेसर अने भाषा साहित्य भवन ना अध्यक्ष डॉक्टर अरविंद भाई भंडारीए जणाव्युं के गुजराती विश्वभर में पहुंचा छे, तेने भाषा नड़तर उपवानी नथी। मातृभाषा पाकी होय तो बाळक 2-3 वर्ष में अन्य भाषा पण शीखी शके छे। शिक्षकों ने गुजराती भाषा व्याकरण अंगेनी तालीम आपवामां आवे छे, परंतु तेनो व्याप वध्यो नथी। आ माटे शिक्षकों ने वालीओए ध्यान आपवानी जरूरियात छे। तळाजाना भाषाविद अने माणवादक डॉक्टर उमाकांत राजगुरुए माण कार्यक्रम प्रस्तुत कर्यो। આખ્યાન કલાના બીજા નરસિંહ રોપ્યા હતા, બીજ નરસિંહ રોપ્યા હતા કે જે ધ્વનિ છે એ વધારે પડઘાય અને વિશેષ ધ્વનિ થાય એટલા માટે એનું મુખ નાનું રાખવામાં આવે અને કોઠો મોટો રાખવામાં આવે છે અને તાંબાની હોય છે આ, કારણ કે પહેલા માટીની પણ માણ હતી, પણ એ જે ફેરવવામાં બધે એટલા માટે ધીરે ધીરે આ તાંબાની માણ છે, પ્રેમાનંદ સમયથી જ તે આ માણ છે તે તાંબાની માણ આવી। જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીના મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વહીવટીતંત્ર, સાધુ સંતો અને અન્ય ક્ષેત્રના સંચાલકોએ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે। સાધુ સંતોનું ભવનાથમાં આગમન થઈ ચૂક્યું છે, ધૂણાઓ લગાવી દેવામાં આવ્યા છે, મૃગી કુંડનું સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, અન્ય ક્ષેત્રના સંચાલકોએ સમિયાણા સહિતની કામગીરી શરૂ કરી છે, મહાનગરપાલિકાએ પાણી સફાઈ સહિતની કામગીરી આરંભી દીધી છે, 60 અલગ અલગ સ્થળ પર 5,000 લીટરની પાણીની ટાંકીઓ મૂકી દેવામાં આવી છે। મેળામાં આવતા લોકો દામોદર કુંડમાં પણ સ્નાન કરતા હોય છે, જેથી દામોદર કુંડને પણ સ્વચ્છ કરવાનું શરૂ કરી દીધું છે। શિવરાત્રીનો માહોલ જામી રહ્યો છે અને બધા સંતોનું આગમન થઈ રહ્યું છે। આખા ભારત દેશમાંથી સંતો આવે છે મેળો કરવા, અને કઈ ભૂમિકા જેવી છે ગિરનાર, જે સિદ્ધ ભૂમિકા છે જેનું કોઈ વર્ણન નથી કરી શકાય એવી, કોઈ વાત નથી કરી શકાય એવું, એવો વાઇબ્રેટન કરી રહી છે ધરતી। શિવરાત્રીને શરૂ થવાના થોડાક જ દિવસો બાકી છે, 15 તારીખે નોમને દિવસે મંદિરની ધજા ચડશે અને ત્યારથી મેળો ખુલ્લો થશે। 4 દિવસના આ વખતે મેળો છે, 18 તારીખે સાધુઓનું શાહી સ્નાન ભૂમિકુંડમાં પૂરું થશે અને મેળાની પૂર્ણાહુતિ થશે। આ વખતનો મેળો પ્રશાસન દ્વારા પૂરી તૈયારી થઈ ગયેલી છે।